अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 4 विषय अंग्रेजी विषयांग यूनिट 5 हियर वी आर डांसिंग जे माजे आपणे स्वाध्यायपोथी कार्य करीशु। स्वाध्यायपोथी कार्य में आपणे जोईशु प्रश्न 11 माय केट विषे आपेला वाक्य वाँचो अने लखो। तो अहीं वाक्य आपवामां आव्या छे, तमारे वाँचवाना छे अने लखवाना छे। माय केट एटले के मारी बिलाड़ी, केट एटले बिलाड़ी, माय केट एटले मारी बिलाड़ी। माय केट इज स्मॉल, तो मारी बिलाड़ी नानी छे, स्मॉल एटले नानी, मारी बिलाड़ी शू छे, नानी छे। तो माय केट इज स्मॉल, मारी बिलाड़ी नानी छे। माय केट इज व्हाइट, मारी बिलाड़ी सफेद छे, माय केट इज व्हाइट एटले मारी बिलाड़ी सफेद छे। तमारे अही सुंदर अक्षरे लखवानुं रहेशे तमारी स्वाध्यायपोथीनी अंदर। आगळ छे माय केट इज एक्टिव, मारी बिलाड़ी चपळ छे, शुं छे, मारी बिलाड़ी चपळ छे। આગળ જોઈશું માય કેટના વાક્યના આધારે માય ડોગ વિશે 3 વાક્ય લખો। આપણે આગળ માય કેટ વિશે જોઈ ગયા, હવે એ વાક્યના આધારે જ અહીં આપણે માય ડોગ વિશે લખવાનું છે। તો માય ડોગ, માય ડોગ ઇઝ બિગ એટલે મારો કૂતરો મોટો છે। માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો મારો કૂતરો કાળો છે, બ્લેક એટલે કાળો, મારો કૂતરો કાળો છે। માય ડોગ ઇઝ એક્ટિવ, શું આવશે, મારો કૂતરો ચપળ છે, શું છે, મારો કૂતરો ચપળ છે। આગળ જોઈશું ત્રીજું, અહીં ત્રીજું આપવામાં આવ્યું છે યોર કેટ વિશે આપેલા વાક્ય વાંચો અને લખો। અહીં યોર કેટ વિશે આપવામાં આવ્યું છે, તો એ વાક્ય વાંચવાના છે અને લખવાના છે। તો ચાલો આપણે વાંચન કરીશું, તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ વાક્ય સુંદર અક્ષરે લખશો, વાંચશો અને લખશો પછી। તો યોર કેટ એટલે કે તારી બિલાડી, યોર કેટ એટલે તારી બિલાડી। યોર કેટ ઇઝ બિગ, તારી બિલાડી મોટી છે, શું છે, તારી બિલાડી મોટી છે। યોર કેટ ઇઝ બ્લેક, તારી બિલાડી કાળી છે, શું છે, તારી બિલાડી કાળી છે। યોર કેટ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારી બિલાડી પણ ચપળ છે, તારી બિલાડી પણ ચપળ છે। યોર કેટના વાક્યના આધારે યોર ડોગ વિશે 3 વાક્ય લખો। યોર ડોગ એટલે તારો કૂતરો, યોર ડોગ એટલે તારો કૂતરો। યોર ડોગ ઇઝ સ્મોલ, અહીં તમારે લખવાનું છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર, યોર ડોગ ઇઝ સ્મોલ, તારો કૂતરો નાનો છે, શું છે, તારો કૂતરો નાનો છે। યોર ડોગ ઇઝ બ્રાઉન, તારો કૂતરો કથ્થઈ છે, બ્રાઉન એટલે કથ્થઈ, તારો કૂતરો કથ્થઈ છે। યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, તારો કૂતરો પણ ચપળ છે, તારો કૂતરો પણ ચપળ છે। તો વિદ્યાર્થીની મિત્ર, તમને સમજ પડી ગઈ? આવી રીતે તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ લખશો, સ્વચ્છ અને સુંદર અક્ષરે વાંચન કાર્ય કરશો, વાંચશો અને પછી લખશો। અહીં સુધી આપણે અભ્યાસ કર્યો, આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું। અલ્લાહ હાફિઝ।